નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને એક હાલમાં આપણા ખેડૂતો મારી પાછળ તમે જોઈ રહ્યા છો મગફળી પાકમાં અત્યારે જેમ જોવા જઈએ ને તો વરસાદ ખેંચાવાના કારણે દોળ અને મુંડાનો ઉપદ્રવ વધી ગયો છે તો ઘણી જગ્યાએ આપણા હમણાં હું ખેડૂતોની મુલાકાત કરતો હતો તો થોડું જાણવા મળ્યું કે લગભગ જોવા જઈએ તો ખેડૂતો ડોળના ઉપદ્રવના કારણે ખેતર ખાલી થવાનો હાલ સમસ્યા જોવા મળી છે તો અમુક અમુક ખેડૂતોએ તો પોતે મગફળી ખેળાવવાનો પણ પ્રયત્નો જોવા મળ્યા છે તો આપણે આજે હું તમને આ વિડીયોમાં એવી માહિતી આપવા જઈ રહ્યો છું કે આપણે આપણા ખેતરમાં તમે ડોળ જોતા હશો અને હંમેશા આપણે જોઈએ છીએ કે આ ડોળ એક એનું જીવનચક્ર ખરું એ સમજવું બહુ અગત્યનું છે આપણને એવું લાગતું હોય કે આ ડોળ એક ઈયળ છે ને ઈયળ જ આપણને નુકસાન કરી રહી છે પણ ડોળમાં એનું જીવનચક્ર એની ચાર અવસ્થાઓ છે તમે જોવા જઈએ ને તો ઈંડું ઈંડામાંથી ઈયળ ઈયળ થાય એટલે ડોળ સમજો ત્યારબાદ ઈયળમાંથી કોસેટો બને છે અને કોસેટામાંથી આપણે કહીએ બોલો ઘરમાં નાના નાના ઘેડા આવે છે કાળા તો આ ઘેડા જેવું એક ઉક્ત કીટક બને છે તો આ ચાર અવસ્થાઓ હું તમને આ બતાવી રહ્યો છું તમે જુઓ આ ચારે ચાર અવસ્થાઓ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો તો આ જે ચાર અવસ્થાઓ ખરીને એ ચાર અવસ્થાઓ ખૂબ જ આપણને સમજવી જરૂરી છે જેમાં સૌથી વધારે જોવા જઈએ ને તો આ અમાસની જે રાત હોય એની આસપાસ ખેતરમાં આ ઈન્ડો મૂકવાનું સૌથી વધારે કામગીરી કરતી હોય જ્યારે પણ આ ખેતરમાં ઈંડો મૂકે એમાંથી તમે જોશો તો મતલબ કે આપણે જોઈએ ને કે ઈંડામાંથી ઈયળ એટલે આ દોળની ઉપસ્થિતિ થતી હોય અને દોળનું કામ શું હોય છે કે આ જે મગફળી તમે જુઓ તો મગફળીમાં જે નીચે આપણું ફળ બેસવું હોય એ ફળનું કટિંગ કરીને અને એ ફળ ખાવાનું કામગીરી કરતું હોય છે તો આપણને આને કઈ રીતે અટકાવી શકીએ અને આને અટકાવવા માટે આપણે કેવા કેવા પગલાં લેવા જોઈએ એ હું તમને વાત કરી સૌ પ્રથમ પહેલાં તો આપણે આપણું ખેતર હોય અને જો મતલબ તમે જુઓ અહીંયા ઘણા ટાલો પણ પડી ગયા આ ડોળના કારણે તો અમુક વખતે શું હોય કે આ ડોળને જે પુખ્ત કીટક ખરું એને આકર્ષવા માટે આપણે એક તો પ્રકાશ પિંજર બનાવવું જોઈએ ખેતરમાં હું તમને આ ફોટામાં બતાવું છું કે આ પ્રકાશ પિંજર તો પ્રકાશ પિંજરમાં તમે એવું કરી શકો કે ખેતરમાં લાઇટની સગવડ હોય તો લાઇટની સગવડ હોય તો તેવા તમે આખા દિવસમાં રાત્રિ દરમિયાન ઘણા બધા જીવડા આવતા હોય છે તો આ જીવડાઓને આપણી બાજુમાં કઈ રીતે બોલાવી શકાય તો એના માટે આવું પ્રકાશ પિંજર જો બનાવવામાં આવે તો ડોળનો જે પુખ્ત કીટક કહેવાય એ પુખ્ત કીટકને આપણે બોલાવીને અને એનું નિયંત્રણ કરી શકીએ છીએ આ બહુ સરળ અને અલગ અલગ રીતે બનાવી શકાય અમુક ખેડૂતો ડબ્બામાં બનાવે છે ટોકરમાં બનાવે છે અથવા સેઢાપાળાની બાજુમાં ખાડો કરીને અને મેણિયું પાથરીને પણ બનાવી શકાય છે ત્યારબાદ તમે જો એક કામ કરવાની જરૂર છે આપણે બધા લગભગ રાસાયણિક દવાઓનો ઘણો બધો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ રાસાયણિક દવા તમે જોશો તો મતલબ કે જેટલી દવા નખશો અને જમીનમાં ભેજ નથી હોતો તો જમીનમાં જ્યારે પણ ભેજ હોય ત્યારે પણ દવાઓનો ઉપયોગ ખાસ કરો તો જ એનું રિઝલ્ટ તમને સારું એવું મળશે એના જોડે તમે જુઓ અત્યારે એક જૈવિક દવા આવે છે મેટારીઝિયમ એનિસોપલી આ એક એવું ટેકનિકલ છે કે જે ડોળ હશે ઉધેવ હશે એને નાથવાનું કામ કરશે ઘણી વખત આપણે જોઈએ કે આ મેટારિઝિયમ દવા પાવડર ફોર્મમાં અને લિક્વિડમાં પણ મળી રહેતી હોય છે જે ખેડૂતો આ દવાનો ઉપયોગ કરે તો તમે એક તો કોઈનું ફુવારાની જો વ્યવસ્થા હોય અને અત્યારે હાલ જોઈએ તો વરસાદ ખેંચાતો જાય છે અને વરસાદ આવતો નથી તો ફુવારા તમે પાથ ફુવારાથી પાણી આપો ત્યારબાદ ફુવારાથી પાણી આપ્યા પછી તમે એને આ દવા ચડાવો અને જેથી જમીનમાં પણ આ મેટારીજિયમ જાય બીજો રસ્તો તમે એને ડ્રેન્ચિંગ કરી શકો ભેજ જમીનમાં હોય એટલે નોજલ કાઢીને તમે એને ટૂવા પણ આપી શકીએ ત્યારબાદ કદાચ વરસાદ આવી જાય અને આ દવાઓનો ઉપયોગ કરવો હોય તો તમે એના માટે તમે માટી સાથે ભેગું કરીને અને હેલી આવતી હોય વરસાદની એ વખતે તમે ખેતરમાં પૂંખી પણ શકો તો આ મેટારીઝમ દવાનો તમે ઉપયોગ કરશો તો આનું સારામાં સારું આ ડોળનો નાથ કરવા માટે રિઝલ્ટ મળશે અને ખેડૂતોનું જે હાલ નુકસાન વેઠવવું પડે છે એ નુકસાન કદાચ ઓછું થશે અને આપણી મગફળી પણ સારી બનશે તમે જોયું કે અમે આ માહિતી તમને બહુ સરસ લાગી છે કારણ કે આપણે જોઈએ કે આનો ઉપયોગ આપણા ખેતરમાં કરશું તો સંકલિત રીતે આનું જીવાત નિયંત્રણ થશે અને ડોળને આપણે નાથ કરી શકીશું તો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા ગામના બીજા ખેડૂતોને આ માહિતી મોકલો અને આ સઘન રીતે જો ઉપયોગ કરવામાં આવશે તો આપણે આનામાં સંકલિત નિયંત્રણ કરી શકીશું